ઘરનારાનું કામ પહેલા જે ટેન્ડર નીકળેલું એ ટેન્ડર પ્રમાણે વૈશાલી ટોકી શરૂ થાય ત્યાંથી ગરનારા સુધીનો જે ભાગ છે એ ખોદાણમાં લેવાનો છે અને ત્યાંથી આખું ગરનારા નીચું ઉતારવાનું છે. નીચું ઉતારી અને વાહનો પસાર ટ્રકથી માંડીને બીજા વાહનો પસાર થઈ શકે એટલું પહોળું અને એટલું મોટું ગરનારું કરવાનું છે. અંડરગ્રાઉન્ડ ગરનારા માટેનું ટેન્ડર હાલ નીકળી ગયું છે અને એ ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોય આ બે એક મહિનામાં આ કામ શરૂ થવાનું. એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના છે કે જે જગ્યાએ તમારે ખોદાણ કામ કરવાનું હોય 2-3 મહિનાની અંદર તો એ રોડ તમારે બનાવવા નહીં, જેથી પ્રજાના પૈસાનો વ્યય ના થાય એટલા માટે થઈ અને આ કામ અત્યારે નથી કરતા અને આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેથી સત્વરે કામ ચાલુ થાય એની આપણે બરાબર ફોલોઅપ સરકારમાં લઈ રહ્યા છે અને સરકાર આ ગરનારા માટેના જેટલા પણ પૈસા ભરવાના છે રેલવેમાં ભરાઈ ગયા પછી એની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. અત્યારે જે બીજો 100 મીટરનો પટ્ટો કે 50 મીટરનો પટ્ટો બાકી છે વૈશાલીથી એટલો કરશે અને ત્યાર પછી ગમાકાકાના વોર્ડથી તે સંત રામેશ્વર મંદિર સુધી આપણું સંતરામ મંદિર છે એ જે રસ્તો છે એ અહીંયાથી શરૂ કરવામાં આવશે અને ત્યાર પછી તબક્કાવાર જેટલા પણ 14 રોડ પછીથી લેવામાં આવ્યા છે અને 20 રોડ અત્યારે લેવામાં આવ્યા છે. આ 20 રોડ એ મેન્ટેનન્સની ગ્રાન્ટમાંથી લીધેલા છે અને બાકીના 14 રોડ જે સરકારે આપણને નવા રોડ બનાવવા પેટેના પૈસા આપ્યા છે એમાંથી કરવાના છે. એ પણ RNB ડિપાર્ટમેન્ટ મારફતે થાય એવું આપણે કર્યું છે. એટલે લગભગ 34 જેટલા રોડ આ વર્ષની અંદર બનવા જઈ રહ્યા છે. એ પણ અમે લીધેલો છે પણ એની હાલ પ્રક્રિયા ચાલુ છે અને આ મેં જે 14 રોડ જે સરકારની જે ગ્રાન્ટ આવી છે અને એમાંથી જે નવા રસ્તા બનાવવાના છે એમાં આ કામ લીધેલું હોય. પહેલાં 20 રસ્તા આ લોકો મેન્ટેનન્સની ગ્રાન્ટના જે મોટા પેચ કરવાના કે પેવરથી કરવાના એ લેશે અને ત્યાર પછીના જે 14 રસ્તા છે એની મંજૂરીઓ આવી ગયા બાદ RNB ડિપાર્ટમેન્ટ પાસે કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.